શું ડિજિટલ પેમેન્ટ આવતા હવે રોકડ વ્યવહારો સદંતર બંધ થઈ જશે? આખા વિશ્વમાં શું રોકડ વ્યવહારોને બંધ કરવા માટે સરકારો મહેનત કરી રહી છે? શું રોકડ રકમો આપવાના વ્યવહારો બંધ થઈ જાય તો તમામ દેશો કે જે વિશ્વમાં આતંકવાદથી કંટાળેલા છે તે મુક્ત થઈ જાય અને લોકોને શાંતિનો અનુભવ થવા લાગે? પરંતુ ડિજિટલ કરન્સી વિશે વાત કરીએ, ડિજિટલ પેમેન્ટના મૂળ વિશે વાત કરીએ તો ભવિષ્ય કંઈક અલગ જ છે, જેમાં રોકડ વ્યવહારો હજુ પણ રાજા રહેવાના છે તેવું દેખાઈ રહ્યું છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષ 2016 હતું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાનના પદ પરથી એક જાહેરાત કરતા કહે છે કે રૂપિયા 500, રૂપિયા 1000ની નોટ આજથી બંધ. આ જાહેરાત થતાની સાથે દેશની અંદર 80% કરતાં વધારે મોટી નોટોની કિંમત રાતોરાત શૂન્ય બની ગઈ હતી, કારણ કે તે હાથમાં રહેલી નોટ હતી અને આ નોટને હવે કોઈ લેવા તૈયાર નહોતું. લાંબી લાંબી કતારો લાગી, લોકો નોટ બદલવા માટે ક્યાંક રડતા રડવા સ્થિતિમાં જોવા મળ્યા, તો ક્યાંક રાત રાતભર બેંકોની બહાર લાઇનમાં બેઠા જોવા મળ્યા, તો પ્રવાસીઓના તો હાલ શું પૂછવા એટલા કફોડા બની ગયા હતા, કારણ કે તેમની પાસે પૈસા હતા નહીં હતા, તે ચાલતા ન હતા અને બીજા પૈસા રોકડા મેળવવા માટે લાઇન ઊભા રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ તમામ બાબતોની વચ્ચે ડિજિટલ કરન્સી અથવા તો ડિજિટલ પેમેન્ટ મોડને પ્રોત્સાહન સરકારે આપ્યું અને જેને તમે ગૂગલ પે કહો, પેટીએમ કહો કે પછી કોઈ પણ બીજા પેમેન્ટ મોડ કહો, આ પેમેન્ટ મોડમાં, ડિજિટલ પેમેન્ટ મોડમાં લોકોને લાગે છે કે હવે ખૂબ શાંતિ અને મજા છે, કારણ કે રોકડ રકમ ખિસ્સામાં રાખવાની નથી, પૈસા પડી જવાનું જોખમ લાગતું નથી, પૈસા પલળી જવાનું જોખમ લાગતું નથી અને જેટલા પૈસા જ્યાં જોઈએ એટલા જ રૂપિયા નીકળે, તેના કારણે લોકોને વધારે શાંતિ પણ લાગે છે. પરંતુ વિશ્વમાં કેટલાય દેશો છે જ્યાં હવે રોકડ વ્યવહારો છે જ નહીં અથવા તો નહિવત બની ગયા છે, છતાં પણ રોકડ વ્યવહારો છે અથવા તો રોકડ વ્યવહારો થવાના. કારણ કે ભારતની જો વાત કરીએ તો ભારતમાં રિયલ ટાઈમ પેમેન્ટ સૌથી વધારે થાય છે, વિશ્વમાં ભારત સૌથી આગળ છે રિયલ ટાઈમ પેમેન્ટમાં, કારણ કે ભારતનો દર 81.4% છે જે રિયલ ટાઈમ પેમેન્ટ થાય છે તેનો, અને થાઇલેન્ડનો દર 63.7%, હોંગકોંગના 25.1% લોકો ઇન્સ્ટન્ટ પેમેન્ટથી પેમેન્ટ કરે છે, તમામ ટ્રાન્ઝેક્શન કરે છે, જ્યારે કોરિયા અને યુરોપના દેશો એ પણ આ બધા દેશોની બાદમાં આવે છે. તો સરકાર પોતે પણ ડિજિટલ કરન્સી તરફ આગળ વધવા લાગી હોય એવું પણ ક્યારેક લાગે છે, કારણ કે ડિજિટલ રૂપિયા માત્ર ભારત વાત કરે છે તેવું નથી, વિશ્વના અનેક દેશો વાત કરે છે. તો આ બધું ડિજિટલ થઈ રહ્યું છે, દેશ ડિજિટલ, વિશ્વ ડિજિટલ, તો શું ભવિષ્યમાં રોકડ વ્યવહારો સંપૂર્ણપણે બંધ થઈ જશે? તો એવું થશે કે નહીં થાય, એના માટેના કેટલાક સવાલો કેટલાક અર્થશાસ્ત્રીઓના મનમાં પેદા થઈ રહ્યા છે. તમે તાજેતરમાં જોયું હશે કે માઇક્રોસોફ્ટની એક સિસ્ટમ ખોરવાય અને એરપોર્ટ સહિતના કેટલાય સ્થળો પર જાણે તારાજી સર્જાય, કારણ કે પેસેન્જરના લિસ્ટથી માંડી બોર્ડિંગ કરાવવા માટેની સુવિધાઓ અટકી પડી, કારણ કે આ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. માટે જો આ પ્રકારની ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા હોય અને રખેને આ પ્રકારનું કોઈ ડિજિટલ મોડ કે માધ્યમ બંધ થાય તો કઈ પ્રકારની તારાજી સર્જાય તમે સમજી શકતા હશો. નોટબંધીમાં સરકારના હાથમાં બધું હતું, છતાં પણ શું થયું એ તમે જોયું, અને હવે બધા જ ડિજિટલ થાય અને કેશલેસ બની જાય અને ડિજિટલ ખામી સર્જાય તો શું થાય? તો તેના કરતાં પણ આગળ વધીએ, યુદ્ધ જેવી સ્થિતિ થાય તો શું થાય? કારણ કે વિશ્વના તમામ દેશો છેલ્લે તો રોકડિયા વ્યવહાર અથવા સોનાને સમજે છે, કારણ કે યુદ્ધ જેવી સ્થિતિ થાય ત્યારે વ્યવહારો રોકડિયા કરવા પડે, ઇન્ટરનેટ બંધ થાય અથવા તો બંધ કરી દેવામાં આવે કે સાયબર વોર કરવામાં આવે, તો આ દેશની તમામ અર્થતંત્રની ઘોર ખોદાઈ જાય. માટે તમામ દેશો હજુ પણ એ માને છે કે સમજે છે ડિજિટલ પેમેન્ટ એ કોઈ 100% નક્કી કરેલો વિકલ્પ નથી, એટલે કે રોકડ વ્યવહારોને ક્યારેય બંધ કરી શકાય તેવું હાલ તો દેખાતું નથી. માટે રોકડનું ભવિષ્ય હજુ છે અને રહેશે તેવું આ બાબત પરથી કહી શકાય. આ જ પ્રકારની વાતો સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર. તમે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ.